દવેનું સ્વાગત કરે. આદરણીય આરતીબેન ઓઝાને વિનંતી. નીલામરીબેન દવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ તરીકે જેમને ચાર્જ લેવાનું સદભાગ્ય મળ્યું છે એવા નીલામરીબેન દવે આજના કાર્યક્રમના હજી તેઓ પણ અધ્યક્ષ છે અને અહીંયાથી તેઓ ચેમ્બરમાં જઈ અને આદરણીય કુલપતિ સાહેબને ચાર્જ સોંપવાના છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી આરજી પરમાર સાહેબના સ્વાગત માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાઇબ્રેરિયન શ્રી નિલેશભાઈ સોનીને વિનંતી કે તેઓ આવી અને સૌનું સ્વાગત કરે. ડૉક્ટર ધનસુખભાઈ ભંડેરી સાહેબ, માનનીય ચેરમેન શ્રી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ અને આપણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સદસ્ય એવા શ્રી ભંડેરી સાહેબના સ્વાગત માટે શ્રી મનીષભાઈ ધામેચાને વિનંતી કે તેઓ આવે અને ભંડેરી સાહેબને અહીંયા ઉપસ્થિત રહેવા બદલ ખાસ સ્વાગત કરે. આપણે સૌ જોરદાર તાલીઓ દ્વારા વધાવી લઈએ એમને. આદરણીય શ્રી નીતિનભાઈ ભારદ્વાજ મને લાગે છે વ્યસ્તતાને કારણે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, તેમજ મેયર શ્રી બીનાબેન આચાર્ય પણ કદાચ ઉપસ્થિત નથી અને ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠિયા તેમજ અરવિંદભાઈ રૈયાણી પોતાની વ્યસ્તતાને કારણે અહીંયા ઉપસ્થિત નથી રહેલ. આદરણીય શ્રી કમલેશભાઈ મીરાણી શહેર ભાજપ અધ્યક્ષનું સ્વાગત કરવા માટે શૈલેષભાઈ પરમાર ઓએસડી પરીક્ષા વિભાગને ખાસ વિનંતી કે તેઓ આદરણીય કમલેશભાઈ મીરાણીનું સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ. આપણા રાજકોટના ડેપ્યુટી મેયર શ્રી અશ્વિનભાઈ મોલિયાના સ્વાગત માટે રાજુભાઈ દવેને વિનંતી કે તેઓ આવે અને આદરણીય ડેપ્યુટી મેયર શ્રીનું સ્વાગત કરે. સમગ્ર કોર્પોરેશન વતી તેઓ અહીંયા ખાસ હાજરી પુરાવી છે. સૌ તાલીઓના ગડગડાટથી ચાલુ રાખીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉપકુલપતિનો સમારોહ છે અને આપણે જોશ, ઓલા ઉરીનો ડાયલોગ છે ને, હાવ ઇઝ ધ જોશ, આ બસ આવો હાય એમ જવાબ તો મળવો જોઈએ. હાય કહેવો નહીં તો જ કાંઈ નહીં, પણ તાલીઓના ગડગડાટથી જોશ બતાવો. આપણા પૂર્વ ઉપકુલપતિશ્રીઓ કે જેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અહીં ઊંચાઈ સુધી પહોંચાડી છે, આપણા સુરત સ્થિત પૂર્વ ઉપકુલપતિ ડૉક્ટર કનુભાઈ માવાણી હાજર નથી રહી શક્યા, પરંતુ તેમણે પોતાની હૃદયથી શુભકામનાઓ મોકલી છે. ડૉક્ટર કમલેશભાઈ જોશીપુરા, ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણ, ડૉક્ટર કલ્પકભાઈ ત્રિવેદી, ડૉક્ટર બળવંતભાઈ જાની, ડૉક્ટર અનામિકભાઈ શાહ, પ્રોફેસર નવીનભાઈ શેઠ, ડૉક્ટર હેમાક્ષીબેન રાવ, ડૉક્ટર નિદતભાઈ બારોટ અને ડૉક્ટર ચેતનભાઈ ત્રિવેદી, આ સૌના સ્વાગત માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક પરિવાર વતી શૈક્ષિક સંઘના શ્રી મનીષભાઈ શાહ તેમજ અતુલભાઈ ગોસાઈ અને તેમની ટીમને વિનંતી કે તેઓ આવે અને આપણા સૌ કર્મઠ પૂર્વ કુલપતિશ્રીઓનો આભાર દર્શન આપણી લાગણીને વ્યક્ત કરી શાલ ઓઢાડી અને સૂતરની આંટી આપીને કરે.
આપણા સૌ આદરણીય કુલપતિ તેમજ ઉપકુલપતિ અને જેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિકાસમાં ખૂબ મહત્ત્વનું યોગદાન આપ્યું છે, આપણા નિમંત્રણને માન આપી અને અન્ય યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ અહીંયા હાજર રહેલા છે, તો તેઓનું સૌનું હૃદયના ભાવ દ્વારા સ્વાગત કરીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક ખાસ વિશેષતા છે કે હંમેશા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિકાસની વાત હોય ત્યારે સૌરાષ્ટ્રની સિન્ડિકેટ ખૂબ જોશ અને ઉત્સાહ સાથે દરેક કાર્યમાં ભાગ લે છે. આવા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિકાસમાં જેઓનો અગ્રીમ ફાળો છે તેવા સિન્ડિકેટ મેમ્બરશ્રીઓ ડૉક્ટર નેહલભાઈ શુક્લ, ડૉક્ટર મેહુલભાઈ રૂપાણી, ડૉક્ટર ગિરીશભાઈ ભીમાણી, ડૉક્ટર વિજયભાઈ પટેલ, ડૉક્ટર હરદેવસિંહ જાડેજા, ડૉક્ટર વિમલભાઈ પરમાર, ડૉક્ટર પ્રવીણસિંહ ચૌહાણ, ડૉક્ટર ભાવિનભાઈ કોઠારી, ડૉક્ટર ભરતભાઈ રામાનુજ, ડૉક્ટર ધરમભાઈ કામલિયા, ડૉક્ટર અનિરુદ્ધસિંહ પઢિયાર, ડૉક્ટર પ્રફુલ્લાબેન રાવલ, ડૉક્ટર ભરતભાઈ વેકરિયા તેમજ ડૉક્ટર મહેશભાઈ ચૌહાણ જેઓ પૂર્વ સિન્ડિકેટ સદસ્ય છે અને અહીંયા હાજર છે, તો એમના સ્વાગત માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બિન શૈક્ષણિક પરિવારના વિરલભાઈ પરમાર અને જયંતિભાઈ સેરસિયા અને તેમની સૌ ટીમને વિનંતી કે સૌ સિન્ડિકેટ સદસ્યોનું સ્વાગત કરે. આદરણીય પૂર્વ કુલપતિ ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણનું સ્વાગત થઈ ગયું છે એટલે બીજી વાર જરૂર નથી. સૌ સિન્ડિકેટ સદસ્યના સ્વાગત બાદ અહીં ભરતદાસ બાપુ વડવાડી જગ્યાના મહંતશ્રી ઉપસ્થિત છે, તો તેઓનું પણ આપ સૌને વિનંતી સેરસિયા સાહેબ અને વિરલભાઈ કે તેમનું પણ સ્વાગત કરજો. આદરણીય બાપુને ખૂબ હૃદયના ભાવથી સત્કારીએ છીએ. આર્ષ વિંધ્યા મંદિરમાં પૂજ્ય પરમાત્માનંદ સ્વામીજી ખૂબ જ વર્ષોથી જ્ઞાનનું વિસ્તરણ કરતા આવ્યા છે, નાના મોટા અનેક સેવા કાર્યો તેઓ ચલાવે છે અને આપણી વચ્ચે છે એવડું વિરાટ વ્યક્તિત્વ છે કે જેમના કાર્યોને જોવા માટે સ્પેન, જાપાન, અમેરિકા તથા અન્ય દેશોના નાગરિકો પણ ખાસ આવે છે અને તેમના સેવા કાર્યોમાં ભાગ લે છે, આવી સ્વામીજીની ખ્યાતિ છે. આજે તેમાંના બે લોકો પણ આપણા સમારોહને જોવા પધાર્યા છે, તો વિદેશથી પધારેલા આપણા સૌ મહેમાનોનું હૃદયથી સ્વાગત છે. છેલ્લા ઘણા વખતથી રાહ જોવાતી હતી, સામે ઘણા આદરણીય પત્રકારશ્રીઓ ઉપસ્થિત છે, તેઓ સતત લખતા હતા કે વીસી પ્રો વીસીની જગ્યાઓ ખાલી છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 17મા કુલપતિ તરીકે આદરણીય શ્રી નીતિનભાઈ પેથાણી સાહેબ અને 13મા ઉપકુલપતિ તરીકે ડૉક્ટર વિજયભાઈ દેસાણી સાહેબની ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નિમણૂક કરી છે, તો તેઓનો ખૂબ જ ધન્યવાદ સાથે આપણા કાર્યક્રમના સ્વાગત પ્રવચનની શરૂઆત આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વિડીયો મેસેજ દ્વારા કરીએ. આપણે સૌ આ વિડીયો મેસેજને જોઈ અને આદરણીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીશું. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ડૉક્ટર નીતિનભાઈ પેથાણી અને પ્રો વાઇસ ચાન્સેલર તરીકે ડૉક્ટર વિજય દેસાણી આ બંને લોકો ચાર્જ સંભાળી રહ્યા છે, એ બંનેને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીઓ એ ભાવિ પેઢીનું નિર્માણ કરતા હોય છે અને નરેન્દ્રભાઈની જે કલ્પના છે નયા ભારતનું નિર્માણ, ગુજરાત સૌરાષ્ટ્ર યુવા શક્તિ એને જાગૃત કરી અને આ યુવા શક્તિ એ સ્કિલ બને, વિલ બને, ઝીલ બને, ત્યારે જ બનશે કે જ્યારે યુનિવર્સિટી એનું ઘડતર કરશે. મારી અપેક્ષા છે કે નયા ભારતના નિર્માણમાં સૌરાષ્ટ્ર પાછળ નહીં રહે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દિન પ્રતિદિન એની પ્રતિષ્ઠામાં વધારો કરતી જાય છે, ત્યારે આ બંને લોકોના નેતૃત્વ નીચે તમામ આચાર્યો, અધ્યાપકો,
સિન્ડિકેટ સભ્યો, સેનેટ સભ્યો સૌ પરિવારની ભાવનાથી સાથે મળીને એક ઉદ્દેશ્ય સાથે નિષ્ઠાથી યુનિવર્સિટીના વિકાસમાં સૌ સાથે મળીને કામ કરશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે. ફરી વખત એ બંને મહાનુભાવોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આદરણીય મુખ્યમંત્રીશ્રીનો અહીંથી આ તકે આભાર માનીએ. કાર્યક્રમ 12 અને 25 આપણે આદરણીય વાઇસ ચાન્સલરશ્રીને સાંભળવા માટે ખૂબ આતુર છીએ. એક સમય નિર્ધારિત થઈ ચૂક્યો છે, તો આગામી સૌ મહાનુભાવો જે આપણને આશીર્વચન આપવાના છે તેઓ આ વાતને ધ્યાનમાં રાખી અમને પોતાનું વક્તવ્ય કરે તેવી ખાસ વિનંતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉક્ટર નીલામરીબેન દવેને વિનંતી કે તેઓ પ્રથમ મહિલા કુલપતિ તરીકે જે કાંઈ અનુભવ થયો છે અને હવે જ્યારે જેઓ ચાર્જ દેવાના છે તો તેઓને વિનંતી કે તેઓ આપણને ઉદ્બોધન કરે. આપણા સૌમાં બિરાજમાન પરમ તત્વને પ્રણામ કરું છું. આજના મંગલમય દિને જ્યારે નવનિયુક્ત વાઇસ ચાન્સેલર સાહેબ તથા પ્રો વાઇસ ચાન્સેલર સાહેબ જ્યારે ચાર્જ સંભાળવાના છે, એમને આવકારતા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવકારતા ખૂબ ખૂબ આનંદની લાગણી વધારું છું તથા ખૂબ ધન્યવાદ આપું છું. સાહેબ દાસ પર બિરાજમાન પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી, પરમાત્માનંદજી સરસ્વતી, પરમ પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનંદજી, મહામંડલેશ્વર શ્રી લલિત કિશોર શરણજી બાપુ, શ્રી પૂજ્ય મહામંડલેશ્વર શ્રી જગજીવનદાસ બાપુ, પૂજ્ય રામેશ્વરદાસ બાપુ હરિયાણી, આચાર્ય શ્રી જલ્પેશભાઈ મહેતા, સર્વે પૂર્વ કુલપતિ તથા ઉપકુલપતિશ્રીઓ, સિન્ડિકેટ મેમ્બર્સ, શહેર ભાજપમાંથી પધારેલ સર્વે આગેવાનો, શિક્ષકો, આચાર્યો, નિમંત્રિત મહેમાનો તથા સર્વે વિદ્યાર્થી ભાઈઓ બહેનો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ પ્રેમની ધરતી છે. આ ધરતી ઉપર વિવાદ નહીં પણ સંવાદ થાય છે અને વિદ્યાર્થીઓનું હિત જ્યારે સામે આવે ત્યારે સૌ એકજૂટ થઈને કામ કરવા માટે સદાય તત્પર હોય છે. આ ધરતી ખુમારીવાળી ધરતી છે અને એ ખુમારીથી જ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંમેશા આગળ ચાલી છે. ગુજરાતની પ્રથમ એ ગ્રેડ યુનિવર્સિટી છે અને આપણને સર્વને એનું ગૌરવ છે. આગામી સમયમાં નેક્સ્ટ સપ્ટેમ્બરમાં ફરીથી આપણે 4th સાયકલમાં નેકમાં અપીયર થવા જઈ રહ્યા છીએ. ઘણી ખરી તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે આ 4-5 વર્ષના ગાળામાં. થોડી ઘણું ફિનિશિંગ ટચ જે છે એ નવનિયુક્ત પેથાણી સાહેબ તથા દેશાણી સાહેબનો સંભાળી લેશે અને ખૂબ આગળ વધારશે આ યુનિવર્સિટીને એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે. આ 8 મહિનાના ગાળામાં એક સ્ટોપ ગેપ એરેન્જમેન્ટ તરીકે આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીએ મને ઇન્ચાર્જ કુલપતિ બનવા માટેનો એક મોકો આપ્યો અને ખરેખર એક લિમિટેડ કાર્યક્ષેત્રમાંથી મને 2.5 લાખ વિદ્યાર્થીઓની માં બનવા માટેનું ગૌરવ આપ્યું. આ સમયગાળામાં વિચારોમાં પણ મારા ધરખમ ક્રાંતિ આવી. એક બ્રોડ સ્પેક્ટ્રમ વિઝનથી વિચારતી થઈ, સૌનો ખૂબ સાથ મળ્યો, ખૂબ સહકાર મળ્યો. થોડી ઘણી ચેલેન્જીસ પણ આવી પણ ઈશ્વરે એ ચેલેન્જીસને ઉપાડવાની મને શક્તિ પણ આપી. સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા કાર્યકાળ દરમિયાન મને ખૂબ સાથ, સહકાર અને પ્રેમ આપ્યો છે. ફરી એકવાર નવનિયુક્ત શ્રી પેથાણી સાહેબ, શ્રી દેશાણી સાહેબ બંનેને અંતરના ઉમળકાથી આવકારું છું
એમની સાથે કદમ મિલાવવા સદાય હું તત્પર રહીશ. જય ભારત, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર બહેનશ્રી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 6 વર્ષ તરીકે જેમણે કુલપતિ તરીકે સેવા આપી, ત્યારબાદ ટીચર્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે 3 વર્ષ સેવા આપી અને યુજીસીની સર્ચ કમિટીના ચેરમેન તરીકે પણ જેમનું પ્રદાન રહ્યું છે, એવા આદરણીય ડૉક્ટર કમલેશભાઈ જોશીપુરા સાહેબને વિનંતી કે તેઓ આપને માર્ગદર્શિત કરે. મંચ પર બિરાજમાન સંત પ્રધાન ભારતીય સંસ્કૃતિની પરંપરાના જ્યોતિર્ધર સમાન પરમ પૂજ્ય પરમાત્માનંદજી સરસ્વતી, પરમ પૂજ્ય નિખિલેશ્વરાનંદજી, પરમ પૂજનીય મહામંડલેશ્વર લલિત કિશોર શરણજી બાપુ, પૂજનીય જગદીવનદાસ બાપુ, પૂજ્ય રામેશ્વરદાસજી, આચાર્ય શ્રી જલ્પેશભાઈ, આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનું ઉત્તરદાયિત્વ ગ્રહણ કરનાર પરમ મિત્ર ડૉક્ટર પ્રોફેસર નીતિનભાઈ પેથાણી સાહેબ, એવા જ સન્મિત્ર ડૉક્ટર વિજયભાઈ દેસાણી સાહેબ કે જે ઉપકુલપતિ તરીકેનો કાર્યભાર અખત્યાર કરનાર છે, મંચ પર બિરાજમાન કાર્યકારી સન્માનનીય